नमस्कार, आप जोई रह्या छो निष्कर्ष विथ निशित। हूँ छू निशित राजगुरु। सौथी पहला ग्राफिकली आपने समझावानो प्रयास करीशुं, आंकड़ा जे छे आपने जणावीशुं, परंतु ते पहला एक बे नाना एवा अपडेट छे आपने आपी दो। आपने जणावीए हवे राज्य सरकार ऑफिशियली आंकड़ा सांजने आपवानुं छे, वहेली सवारे जे आपता हता त्यारबाद सांजे आपता हता, हवे विश्लेषण साथे एटले के थोड़ी स्टडी साथे सांजना 7-8 वाग्यानी वच्चे आंकड़ा आपवानुं छे, एटले वेबसाइट पण ए रीते काम करी रह्युं छे। बीजू जे अपडेट छे, आजे अमदावाद म्युनिसिपल कोर्पोरेशन ना कमिश्नर एटले के विजय नेहरा साहेबे एक एवी गंभीर बाबत कीधी छे के केस डबलिंग थई रह्या छे अने अटकाववा माटे आपणे पालन करवुं पड़शे। हवे केस डबलिंग शुं छे, कई रीते काम करे छे, डबल केसेस डबल दिवसे दिवसे केटला थई जशे ए आपने हुं समजावतो जईश। हवे सीधा पहेला गुजरातनी स्थिति पर नजर करिए। आपने ए पहेला पण जणावी दऊं के गुजरातना अमे जे आंकड़ा देखाड़ी रह्या छे ए आंकड़ामां थोड़ा घणा अपडेट्स सांजना आवशे, એટલે હું મૌખિક રીતે પણ આપને કહેતો જઈશ, એટલે એ પણ થોડું ધ્યાન આપજો। પરંતુ આંકડા જે વેબસાઇટ્સ છે, જે આ ગ્રાફિક્સ છે, તેમાં સાંજના 9 વાગે અમારા એસોસિએટ એડિટર જ્યારે હેમંત ગોલાણી આપને સમજાવશે ત્યારે અપડેટેડ આંકડા હશે। ગુજરાતની સ્થિતિ પર નજર કરીએ। સૌથી પહેલાં આપ જોશો આ 2624 કેસીસ અહીંયા દેખાડી રહ્યા છે। આ આંકડો 2646 સુધી પણ પહોંચી ગયો છે। હવે એ કઈ રીતે 2646-40 સુધી પહોંચી ગયો છે આપને હું સમજાવી દઉં કે રોજબરોજ એટલે કે વહેલી સવારથી અત્યાર સુધીની વીટીવી પાસે જે કોરોના પોઝિટિવના અપડેટ આવ્યા છે તેમાં રોજ 1-1 કલાકે 2-2 કલાકે અલગ અલગ જિલ્લાઓમાંથી જે આંકડા આવે છે તે પ્રમાણે હું આપને કહી રહ્યો છું। પરંતુ મુખ્ય આંકડો આ છે જે ગઈકાલે પણ ડોક્ટર તેજસ પટેલ સમજાવી રહ્યા હતા। 33,316 ટોટલ કેસ જે છે એના ટેસ્ટ થયા છે, આજે આ આંકડો પણ અપડેટ થવાનો છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે આ આંકડો જેમ વધશે તેમ અહીંયા આંકડો વધવાની સંભાવના છે, એટલે કે ટોટલ ટેસ્ટ વધશે તો ટોટલ કેસીસ વધવાની સંભાવનાઓ છે। ક્વોરન્ટાઇન હેઠળ 34,409 લોકો છે જે હજુ પણ ઘરમાં ક્વોરન્ટાઇન પાલન કરી રહ્યા છે। અચ્છા, 10 દિવસ અથવા તો 14 દિવસનું ક્વોરન્ટાઇન હોય છે તેવા લોકો આ પાલન કરી રહ્યા છે। 112 લોકો જે છે એના મોત નિપજ્યા છે, આંકડો પણ 114 સુધી પહોંચી ચૂક્યો છે, એટલે કે 2 લોકોના મોતનો જે અપડેટ છે સાંજના આવશે અથવા તો તેની વધુ પણ આવી શકે છે 9 વાગ્યા પહેલાં જે પણ અપડેટ આવે। અહીંયા આ તરફ આપ જોશો કે 258 લોકો રિકવર થયા છે, 79 જે આંકડો આપ જોઈ રહ્યા છો, 79 આંકડો એ ગઈકાલનો આંકડો છે, આજે પણ રિકવરીનો આંકડો આવશે, એટલે કે 258 કેસીસ થઈ ચૂક્યા છે। હવે જિલ્લાવાઇઝ આપને દેખાડવાનો પ્રયાસ કરીશું કે જિલ્લાવાઇઝ શું સ્થિતિ છે। એ પહેલાં મેપ જોઈ લઈએ, આપ અહીંયા મેપ જોઈ રહ્યા છો, જે આપને ખ્યાલ હશે કે ગઈકાલે જ્યારે અથવા તો ગઈકાલે આપણે જ્યારે જોયું હશે ત્યારે આ મેપમાં ગ્રીન ડોટ્સ જે છે અથવા તો ગ્રીન માર્ક છે એ 5 હતા, આજે 4 દેખાઈ રહ્યા છે, પરંતુ આ ઘટીને 3 થઈ ગયા છે। એટલા માટે કારણ કે સુરેન્દ્રનગર જે હાલ 0 કેસીસ દેખાડી રહ્યા છે ત્યાંથી એક પોઝિટિવ કેસ આવ્યો છે, એટલે આ 0ની જગ્યાએ 1 કેસ સ્વાભાવિક રીતે વધ્યો છે, એક પોઝિટિવ કેસ આવ્યો છે। એ વ્યક્તિ છે 61 વર્ષના, જે બોટાદથી તેમની ટ્રાવેલ હિસ્ટ્રી એટલે કે બોટાદથી તેઓ સુરેન્દ્રનગર આવ્યા અને પોઝિટિવ કેસ આવ્યો છે। બીજો એક ગ્રીન માર્ક જે હતું એ હતું ડાંગ, જે ડાંગમાં પણ 1 કેસ આવ્યો છે જે અહીં અપડેટેડ છે, 1 કેસ ડાંગનો છે, 51 ટોટલ ટેસ્ટ કરવામાં આવ્યા, એમાંથી 1 કેસ પોઝિટિવ આવ્યો છે। એટલે ડાંગ અને સુરેન્દ્રનગર આ 2 જિલ્લા એવા હતા કે જ્યાં એક પણ કેસ નહોતા, ત્યાં આ નવા કેસીસ આવી ચૂક્યા છે, એટલે કે ડાંગમાં પણ 1 કેસ છે, સુરેન્દ્રનગરમાં પણ 1 કેસ છે। હવે વાત કરીએ અમરેલીની, અમરેલીમાં હજુ પણ 1-1 કેસ નથી, રાહતના સમાચાર સ્વાભાવિક રીતે અમરેલીની જનતા માટે છે, પરંતુ એનો મતલબ એ નથી કે ત્યાં લોકોના ટેસ્ટ નથી થયા અથવા તો લોકોને ક્વોરન્ટાઇન નથી કરાયા। ક્વોરન્ટીન થયેલા લોકો 3,424 છે અને ટોટલ 371 ટેસ્ટ કરવામાં આવ્યા છે। બીજી એક આપ જે જોશો, દેવભૂમિ દ્વારકામાં પણ 0 કેસીસ અહીંયા દેખાડી રહ્યું છે, એટલે એક ગુજરાતમાં આમ જુઓ તો અત્યારના 3 જિલ્લા એવા છે, એક તો દેવભૂમિ દ્વારકા છે જ્યાં 0 કેસ છે, એક અમરેલી છે અને ત્યારબાદ છે જૂનાગઢ જ્યાં 0 પોઝિટિવ કેસ છે। આ 3 જિલ્લા સમગ્ર ગુજરાત એટલે કે 33 જિલ્લામાંથી આ 3 જિલ્લા એવા છે જે બાકાત થયા છે, 3 જિલ્લા એવા છે જ્યાં હજુ સુધી એક પણ કેસીસ નથી આવ્યા। સુરેન્દ્રનગર અને ડાંગ આ 2 જિલ્લા એવા હતા જ્યાં હજુ સુધી એક પણ કેસ નહોતા આવ્યા, પરંતુ ત્યાં પણ 1 કેસ હવે એડ થઈ ગયો છે। ધીરે ધીરે આ વાયરસ જે છે પ્રસરી રહ્યો છે, પરંતુ આ સમજાવવાનો માત્ર ઈરાદો એટલો છે કે આપ આપના જિલ્લાની સ્થિતિ જાણો, ડરવાની બિલકુલ જરૂર નથી। આ ગઈકાલનો જો આપે શો જોયો હશે નિષ્કર્ષ વિથ નિશિતમાં, ડોક્ટર તેજસ પટેલ સાથે આપણે ચર્ચા કરી, વિશ્વના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ છે, પદ્મશ્રી છે, તેમનું પણ એક વાત કહેવું હતું કે આ વાયરસ સાથે જીવવાની આપણે આદત પાડવાની છે, એટલે હેબિટ્યુએટ થવાનું છે આ વાયરસ સાથે। જિલ્લાવાઇઝ નજર કરીએ, સ્વાભાવિક રીતે અમદાવાદ સૌથી મોખરે છે, 1652 કેસ અમદાવાદમાં દેખાઈ રહ્યા છે, આમાં પણ કેસમાં વધારો આજે થયો છે।
बीजू आप जोशो तो अल्फाबेटिकली अमरेली त्यारबाद आवे छे एमां शून्य केसीस छे। आणंद में आज बे केसीस वध्या छे, त्रण केस गईकालना छे, एटले टोटल 34 के 35 आंकड़ो थयो छे। आणंद में बे केस सामे आव्या छे। अरवलीना टोटल 18 केस छे, तेना कारणे अमुक यात्रिको पण फसाय छे, कारण के 18 केसना कारणे जिल्लानी सरहदो सील करवामां आवी छे, कोईने अवरजवर बंद कराई छे। त्यारबाद आप जोशो के आ भावनगर छे 33, त्यां भावनगर में पण बे केसीस वध्या छे। आ भावनगर अने त्यारबाद आप जो के 1471 लोकोना टेस्ट करवामां आव्या, 18 लोको रिकवर्ड पण थया छे, भावनगर में 5 मौत निपजा छे। परंतु अहींया आजे 33 नो फिगर छे, त्यां बे वधु केस आव्या छे। बोटादमांथी पण केसीस वध्या छे અને છોટાઉદેપુરમાં પણ આજે બે કેસીસ વધ્યા છે, એટલે 11ની જગ્યાએ ત્યાં પણ 13 આંકડો થઈ જશે। ડાંગમાં વધુ એક કેસ, જે મેં આપને પહેલા જણાવ્યું કે એક કેસ વધ્યો છે, ગઈકાલનો છેલ્લા 24 કલાકમાં કેસ હતો, એટલે ડાંગમાં પણ કેસ વધ્યો છે। એટલે જે જિલ્લા નહોતા અથવા તો જે જિલ્લામાં કેસ નહોતા ત્યાં આ જિલ્લામાં કેસ આવી ચૂક્યા છે। ગાંધીનગર જિલ્લામાં, ગાંધીનગર પ્રોપર સિટી નહીં પરંતુ ગાંધીનગર જિલ્લામાં આજે બે કેસ આવ્યા છે। દહેગામ બાજુ એક કેસ છે ને એક બીજો પણ કેસ છે। જૂનાગઢમાં શૂન્ય કેસ છે। હવે જે જોવાની જરૂર છે એ છે રાજકોટ, વડોદરા અને સુરત। સુરતના હાલમાં જ અમારા સહયોગી જયેશ ચૌધરીને અંકુર જ્યારે લાઈવમાં ચર્ચા કરી રહ્યા હતા અને સાંસદો સાથે પણ ચર્ચા કરી, તો સુરતમાં 456 કેસીસ છે અને સસ્તા અનાજની દુકાન બહાર આપે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કર્યા વગરની એક લાંબી કતાર જોઈ સ્વાભાવિક રીતે આ ચિંતાનો વિષય છે। બીજું આપ જો કે વડોદરા છે, વડોદરામાં 218 કેસ છે, વડોદરામાં પણ કેસ પોઝિટિવ જોવા મળ્યા છે, એટલે કે આ જે ટોટલ છે 2624 ત્યાં વધારો થશે। હવે આપણે વાત કરી ગુજરાત વિશે, હવે આપણે ભારત વિશે વાત કરીશ, એટલે હું એ ટેબ ચેન્જ કરવાનો પ્રયાસ કરીશ। આપ અહીંયા આંકડા જોશો તો છેલ્લે અહીંયા 24 એપ્રિલ 17:27 ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે અપડેટેડ થયેલું છે। 23,421 કેસ અહીંયા જોવા મળી રહ્યા છે, એમાંથી એક્ટિવ કેસ છે 17,579, 5,000થી વધુ લોકો રિકવર થયા છે અને 740ના મોત નિપજ્યા છે। અહીંયા કંઈ પણ વાત સમજીએ એ પહેલા હું આપને જણાવવા માંગુ છું કે છેલ્લા એક સદીમાં આ વિશ્વએ અનેક પ્રકારના વાયરસ જોયા છે। સ્પેનિશ ફ્લૂ 1918થી લઈને આપણે ઇબોલા સુધીના વાયરસની ચર્ચા કરીએ, સ્વાઇન ફ્લૂ સુધીના વાયરસની ચર્ચા કરીએ, ઇબોલા જેમ કે એ ભારતમાં અસર કરી નથી રહેણી, પરંતુ તેમ છતાં ઘણા બધા વાયરસ એના મોર્ટાલિટી રેટ એટલે કે મૃત્યુદરની જે ટકાવારી છે ખૂબ ઊંચી હતી। સ્પેનિશ ફ્લૂમાં કરોડો લોકોના મોત નિપજ્યા 2 વર્ષમાં, ઇબોલામાં આફ્રિકન કન્ટ્રીઝમાં એની અસર ખૂબ લાંબી થઈ, પરંતુ કોરોના વાયરસની મોર્ટાલિટી રેટ એટલે કે મૃત્યુદર 1-3% વચમાં છે, એ રાહતના સમાચાર છે। અને રિકવર્ડ ઘણા લોકો 80-85% લોકો રિકવરી પણ મહેસૂસ કરી રહ્યા છે અથવા તો રિકવર થઈ રહ્યા છે। ભારતમાં જે સ્ટેટ્સની વાત કરીએ એટલે કે રાજ્યોની વાત કરીએ, મહારાષ્ટ્ર સૌથી ટોચ ઉપર છે 6,427 કેસ સાથે, તેમાંથી 5,304 એક્ટિવ કેસીસ છે, એટલે કે અત્યારના કેટલા કેસ છે જો એવી વાત કરવી હોય અથવા તો અત્યારે કેટલા પોઝિટિવ કેસીસ છે એની વાત કરવી હોય તો 5,304 લોકો છે અને ત્યારબાદ 840 રિકવર થયા, 283 લોકો જે છે એમના મોત નિપજ્યા છે। ગુજરાત આપ જુઓ કે ગુજરાત 2624 કેસ જે આ અપડેટ સાંજે પણ થશે, મેં જેમ પહેલાં કહ્યું એમ, તેમ 2,254 જે અત્યારના લેટેસ્ટ એક્ટિવ કેસીસ દેખાડી રહ્યું છે અને મોત 112। આમ જોશો તો 2000માં બે દિવસ પહેલાં 2,000થી વધુ કેસમાં માત્ર મહારાષ્ટ્ર હતું અને ગુજરાત હતું, પરંતુ છેલ્લા 1-2 દિવસમાં દિલ્હી પણ એન્ટર થઈ ગયું, રાજસ્થાન પણ એન્ટર થયું। રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં 44 કેસીસ આવ્યા અને મધ્યપ્રદેશમાં 159 કેસ આવ્યા, એટલે એ પણ નજીક આવી રહ્યું છે। આ તો આપણે વાત કરી ઇન્ડિયાની, હવે આપણે વિશ્વના શું આંકડા છે તેના પર એક નજર કરી લઈએ। વિશ્વના આંકડા પર જો નજર કરીશું તો આપણે ખ્યાલ આવશે કે અત્યારના સ્થિતિ શું છે। 27 લાખ કેસીસ છે, 27,47,000 આસપાસ કેસીસ છે અને મોતનો આંકડો પણ 1,91,000 એટલે 2 લાખની નજીક પહોંચી રહ્યો છે। સતત પ્રયાસ થઈ રહ્યા છે કે વેક્સિન મળે અને વેક્સિન મળે તો આ વાયરસને કંટ્રોલ કરવામાં આવે, પરંતુ એક વાત અહીંયા આપે પણ સમજવાની જરૂર છે, જે ડોક્ટર્સ કહી રહ્યા છે, સાયન્ટિસ્ટ કહી રહ્યા છે, આ વાયરસને ખતમ નથી કરી શકવાના આપણે, એટલે કે એલિમિનેટ નહીં થાય। વિશ્વના 2 જ વાયરસ એવા છે, એક છે પોલિયો અને બીજો છે ચિકન પોક્સ, જેને આપણે અછબડા પણ કહીએ છીએ, એ 2 વાયરસ નાબૂદ થયા અને આજે પણ 1-2 કેસીસ જ્યારે આવે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એલર્ટ થઈ જાય છે, બાકી બધા કેસીસ હજુ પણ છે અથવા તો એને એલિમિનેટ નથી કર્યા। ડોક્ટર્સનું કહેવું છે કે આની સાથે રહેવાની આદત પડશે અથવા તો પાડવી પડશે। વિશ્વની આ સ્થિતિ છે, રિકવર થયા છે એ પણ એનો આંકડો મોટો છે, 7,57,000 જેટલો આંકડો જે છે રિકવર થયા છે, એટલે રિકવરીની સંખ્યા વધુ છે। એ હું આપને એક્ટિવ કેસીસ અને ક્લોઝ કેસીસનો આ જે બાર છે બંને તેના પરથી આપને સમજાવવા માંગીશ। જે હું મોર્ટાલિટી રેટ અથવા તો મૃત્યુદરની વાત કરી રહ્યો હતો એ આપ જો કે 3% આ જે છે સિરિયસ કન્ડિશનમાં છે, માત્ર 3% ની કન્ડિશન સિરિયસ છે સમગ્ર 17 લાખ કેસીસમાંથી,
ये जानवा जेवू छे। आश्रे 18 लाख जेटला अहींया केसेस छे, एमांथी 3% जेवा लोको छे के जेनी स्थिति गंभीर छे, जे थर्ड स्टेज में क्रिटिकल स्टेज में है, और 97% लोग एवं है कि जेनी कंडीशन माइल्ड है, एटले मृत्युनो जे आंक वधे छे ए शक्य छे के आ क्रिटिकल सिच्युएशन माथी वधतो होई शके। अहींया क्लोज केसेस आपने जणावुं, जे आपने मृत्यु दरनो अंदाज कदाच आवी शकशे। 9,49,327 केस एवा छे जेनुं कोई परिणाम आव्युं छे, या तो ए साजा थया छे या तो एमनुं मौत निपजुं छे। तो 80%, 9.5 लाखमांथी 80% लोको एवा छे जे साजा थई गया, मात्र 20% लोको एवा छे जे 1,91,000 आंकड़ो छे एना मौत निपजा छे। एटले स्थिति ए छे के मौतनी टकावारी खूब ओछी छे। आपने आ ग्राफ पण देखातो हशे, आप जोशो तो ग्राफ जे सतत ऊपर जई रह्यो छे, तेने कंट्रोल करवानो आ जे पीक पॉइंट छे તે કઈ રીતના આમ ઢળે, તે કઈ રીતના નમે, એની માટેના પ્રયાસ ત્યારે થશે, અથવા તો એ ત્યારે જ ઢળશે જ્યારે કોઈ પણ રીતે એના પર કંટ્રોલ લાવી શકાશે। વિશ્વના દેશો એના ઉપર નજર કરીએ તો અમેરિકા સ્વાભાવિક રીતે સતત કેસ વધી રહ્યા છે, 267 નવા કેસ 24 કલાકમાં આવ્યા, 7 લોકોના મોત નિપજ્યા। અચ્છા, અમેરિકા આપ કદાચ ખ્યાલ હશે આપને કે અમેરિકામાં આવી સ્થિતિ હોવા છતાં પણ અમેરિકા 1-2 દિવસ પહેલા થોડા જ્યાં જ્યાં લોકડાઉન છે ત્યાં થોડી ઘણી મહદ અંશે પરમિશન આપી છે, મહદ અંશે ત્યાં લોકો બહાર નીકળી શકે છે। એક પોઝિટિવ વિચારના હકારાત્મક થવાના કારણે ઘણા બધા ફાયદા થાય છે, અમેરિકાએ સાબિત કરવા માંગે છે। જાપાન જેવો દેશ જ્યાં હાલ પણ સ્થિતિ એવી છે કે લોકો કામ કરી રહ્યા છે, જે રેસ્ટોરન્ટમાં 60 લોકો બેસી શકે ત્યાં 30 લોકોથી કામ ચલાવવામાં આવી રહ્યું છે। તો આ આપ સ્થિતિ જો સ્પેનનો આપ આંકડો અહીંયા જોશો, 2,19,764 આ આંકડો છે, અને 2,19,764માંથી 367 લોકોના મોત નિપજ્યા છે, 6,740 લોકો એટલે કે નવા કેસીસનો આંકડો છે, આ મોતનો આંકડો છે। ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં મોત નિપજ્યું છે, ના નવો કેસ આવ્યો છે, અને ઇટલીમાં પણ એ સ્થિતિ છે જે સૌથી ગંભીર સ્થિતિ ઇટલીની હતી સૌથી પહેલા, ત્યારબાદ અમેરિકાની સ્પેન આવ્યું, જર્મની જે 264 કેસ નવા આવ્યા, પરંતુ મોતનો આંકડો છેલ્લા 24 કલાકમાં નથી। આપ જોશો કે ઈરાન જે દેશ છે ત્યાં કેસનો આંકડો સતત વધતો હતો, પરંતુ ઘણું ખરું કંટ્રોલમાં આવી રહ્યું છે, એટલા માટે કારણ કે મોતનો આંકડો ત્યાં સતત વધી રહ્યો હતો, તે ઘણું ખરું કંટ્રોલમાં છે। બેલ્જિયમ ને બ્રાઝિલ જેવા જે દેશો છે ત્યાં પણ નવા કેસીસ આવી રહ્યા છે, અને ચિંતા રશિયા માટે પણ છે, સતત નવા કેસના આંકડા વધી રહ્યા છે રશિયામાં। બેલ્જિયમમાં 1,496 કેસીસ નવા આવ્યા છે। ઇન્ડિયા અહીંયા આપ જોશો કે કેનેડા, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, ત્યારબાદ ઇન્ડિયાનો આંકડો છે, જ્યાં 463 છેલ્લા 24 કલાકમાં આંકડા આવ્યા। તો કહેવાનો ભાવાર્થ છે, સ્થિતિ સામાન્ય બનવા માટે ઘણી મહેનત તંત્ર કરી રહ્યું છે, પરંતુ એ મહેનત ત્યારે જ સફળ ગણાશે જ્યારે આપણે લોકડાઉનનું પાલન કરીશું। ડબલિંગ કેસની જ્યાં સુધી વાત છે તો એએમસી કમિશનર વિજય નહેરાનું કહેવું છે કે ઘરમાં રહીશું તો આ ડબલિંગ કેસને અટકાવી શકીશું, ન અટકાવવામાં સફળ રહ્યા તો 31 મે સુધી 8 લાખ કેસ માત્ર અમદાવાદમાં જોવા મળશે। અન્ય સમાચાર ઉપર નજર કરીશું, રોકાઈએ એક બ્રેક માટે।